પંચમહાલના શહેરાના વલ્લભપુર ગામના યુવાન અને તેના બે વર્ષીય પુત્રનું અપહરણ કરી હત્યા કરી દેવામાં આવી હતી। પોલીસને યુવકની લાશ થર્મલ પાસે પસાર થતી નબદા કેનાલમાંથી મળી આવી છે, જ્યારે હત્યાના આરોપીઓએ બે વર્ષના બાળકની લાશ જૂની ધરીની નબદા કેનાલ પાસે આવેલ મહી નદીમાં ફેંકી હતી। पंचमहाल शहराना कुकुरपुरा खाते रहता फूलचंद पगीने पोतानी दीकरी जया ने वल्लभपुर गामे रहता चिराग मासी साथे आड़ा संबंध होवानो वहम हतो। वल्लभपुर गाम थी चिराग पोतानी बाइक उपर बे वर्षना पुत्र प्रिंस साथे बाइक पर फरवा निकल्यो हतो। मोरवा रेणा हाईस्कूल पासे बाइक उभी राखवाना फूलचंद पगी अने जगदीश परमार तेमज धर्मेन्द्रए एको गाड़ीमां चिराग अने तेना बे वर्षना पुत्रनुं अपहरण करीने खरोली पासे आवेला एक खेतरमां लई गया हता। चिरागने लाकड़ाना डंडा वडे मार मारीने मोतने घाट उतार्यो हतो, ज्यारे बे वर्षनो निर्दोष बाळक प्रिंसनी पण हत्या करी नाखी हती। लाशनो पुरावो नाश करवा माटे पिता पुत्रनी लाशने नर्मदा पासे पसार थती केनालमां फेंकी दीधी हती। पोलीसने चिरागनी लाश केनालमांथी मारी आवी, पण बे वर्षीय बाळक प्रिंसनी लाश मरी आवी न हती। पोलीसे आरोपीने घटनास्थळ खाते लई जईने કડકાઈથી પૂછપરછ કરતા તેને બે વર્ષના બાળકની લાશ જૂની ધરી પાસે આવેલ નર્મદા કેનાલની નીચેની બાજુમાં આવેલ મહી નદીમાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું। એનડીઆરએફની ટીમ દ્વારા શુક્ર અને શનિવારના રોજ મહીસાગર નદીમાં બાળકની લાશની શોધખોળ કરવા છતાં મરી ન આવી હતી। પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એનએમ પ્રજાપતિ સહિતનો સ્ટાફ કેનાલ ખાતે અને મહીસાગર નદી ખાતે તપાસનો દોર શરૂ કર્યો હતો। આ ઘટનામાં કોઈ બીજા અન્ય આરોપીઓ સામેલ છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરે તે જરૂરી લાગી રહ્યું છે। પોલીસ મથક ખાતે મૃતક ચિરાગની માતાએ ચાર આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો હતો। પોલીસે ફૂલચંદ ઉર્ફે ભીખા પગી તેમજ ખરોલી ગામના જગદીશ ઉર્ફે જયદીપ પ્રવીણ પરમાર અને ધર્મેન્દ્રને પકડી પાડ્યા હતા, જ્યારે મુખ્ય આરોપીનો પુત્ર શૈલેષ ભીખા પગી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પ્રીતિશ દરજી, જેડેશ ટીવી, પંચમહાલ। અને પાછો આવ્યો ના અમે ખબર કાઢી તે મોરવા ગોકરપુરા વાળા પેલા ભીખાએ મારા છોકરાને ઇકો ગાડીમાં લઈ જઈને મર્ડર કરી દીધું ને કેનાલમાં નાખી દીધું મારા છોકરા મારા નાના છોકરાને પ્રિન્સ કુમાર એને પણ નાખી દીધું। તો મારા છોકરાનો શું હક હતો? મારા છોકરાને એવા કેવા ગુના કર્યા? ગુનો હોત તો મેં કબૂલ કરો તો મારા છોકરાને મારી શા માટે નાખ્યા? એમ મારા છોકરાને મારી નાખવાની શું જરૂર હતી? એને પૂરી સજા થવી જોઈએ। મારું ઘર બરબાદ કરી દીધું, મારા બે છોકરા આજે મેં ખોઈ કાઢ્યા। એનો મારા છોકરાનો કઈ કોક હતો તો ઈકો ગાડી મેં એને નંખી મૂકવો હતો કે તમારા છોકરાનો આ વોક છે કે આ વોક છે તો હું મારા છોકરાને કબૂલ કરાવીને અને ગમે તે કરો, પણ મર્ડર શા માટે કરી દીધું? સુનામ તમારું? દીનાબેન, અપહરણ વિથ મર્ડરનો ગુનો દાખલ થયો છે। આ ગુનાની હકીકત એવી છે કે ગઈ તારીખ 20/10 રોજ સહેરા પોલીસ સ્ટેશનમાં મિસિંગની નોંધ કરવામાં આવેલી। મિસિંગની તપાસમાં એવી હકીકત મળેલી કે ચિરાગ પોતે ઘરેથી નીકળેલો અને મોરા રેણા બસ સ્ટેન્ડ પાસે કોઈક અજાણ્યા માણસો ઇકો ગાડીમાં એને ઉપાડી લઈ ગયા છે। તેની ગંભીરતા ધ્યાન લઈ અમો તથા અમારી ટીમના માણસો કામે લાગી જઈ એની ઝીણવટભરી તપાસ કરતા જે ફૂલ આ કામે ઇકો ગાડીમાં બેસા જનાર એ ફૂલચંદ તો ત્યાં સાગરીતોને અમે પોલીસને લઈ આવી ઝીણવટથી પૂછ કરતા ખૂનનો ગુનો જાહેર થતાં તેઓ આ કામે વિગતવાર ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી અને તપાસ હાથ ધરવામાં આવે છે। આ કામે મરણ જ્યાં ચિરાગની લાશ કેનાલ ફેંકી દે તેની હસ્તગત કરવામાં આવે છે, તેમજ તેનો સાથેનો છોકરો 2 વર્ષનો છે તેની લાશ હજુ સુધી મળી નથી। એની એનડીઆરએફની ટીમ નદીમાં કામે લગાવી દીધી છે, તપાસ ચાલુ છે।